ધોરણ છ વિષય સંસ્કૃત હવે આપણે વંદના જોઈ ગયા બરાબર છે સંસ્કૃતની ચોપડીમાં આપણે વંદના જોઈ ગયા સ્વાધ્યાય પૂથી પણ મેં તમને પુરાવી દીધી બરાબર છે ને સંસ્કૃતમાં આપણે વંદના ફિનિશ કરી દીધું બરાબર છે હવે આજે આપણે જોશું પહેલો પાઠ જેનું નામ છે ચિત્રપદાની શું નામ છે ચિત્રપડાની હવે ચિત્રપદાની એક ચિત્રપદાની ટુ ચિત્રપડાની થ્રી અને ચિત્રપદાની ફોર આપણે આ આજે આપણે જોશું બરાબર છે હવે સૌપ્રથમ તો હું તમને સંસ્કૃતની નોટમાં જે લખવાનું છે એ તમને લખવા માટે આપી દો બરાબર છે હવે તમારે શું કરવાનું છે તો સંસ્કૃતની નોટમાં જેમ તમને મેં આગળ લેશન આપ્યું હતું એ પ્રમાણે નવા પેજ ઉપર લખવાનું રહેશે જે આ પ્રમાણે છે તમારે આ પ્રમાણે ચિત્રપડાની બરાબર છે એક નંબર તો આ જે મેં લખ્યું છે નોટમાં એ જ પ્રમાણે તમારે લખવાનું રહેશે બરાબર છે સામેના પેજ પર આ પ્રમાણે એટલે ચિત્રપડાની એક છે તો એક જ લખવાનું રહેશે પછી નવા પેજ પર ફરીથી ચિત્રપડાની ટુ એના જે શબ્દ છે એ લખવાના રહેશે ભલે નીચે જગ્યા રહે તો પણ વાંધો નહીં પરંતુ જે ચિત્રપડાની નવું શરૂ થાય બરાબર છે તો એને નવા પેજ ઉપર જ લખવાનું રહેશે જો ચિત્રપડાની ત્રણ બરાબર છે તો જો આ ત્રણ અને ત્યાર પછી ચિત્રપડાની ચાર આ પ્રમાણે તમારે લખવાનું છે બરાબર છે પિંજ હ એટલે આ સ્વિચ છે હં ચ ચકલીનો છે અહીં સ્વિચ આ જે છે એ ચ છે બરાબર છે સ્વિચ બરાબર છે એટલે તમારે આ સંસ્કૃતની નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે જે પ્રમાણે મેં લખ્યું છે એ જ પ્રમાણે તમારે પણ લખવાનું રહેશે ચિત્રપડાની એક બે ત્રણ અને ચાર તમારે જે પ્રમાણે મેં લખ્યું છે એ જ પ્રમાણે એક એક લીટી છોડીને લખવાનું રહેશે બરાબર છે ચાલો તો હવે હું તમને ચોપડીમાં સમજાવું અહીં ચિત્રપડાની એટલે શું તમને એમ થશે કે આગળ ટીચરે સમજાવ્યું કે વંદના વંદના એટલે વંદન નમસ્કાર બરાબર છે ને તો આ ચિત્રપડાની એટલે શું હા તો ચિત્ર તો ખબર પડે છે કે ચિત્ર પણ એમાં શું થાય છે કે ચિત્રો દ્વારા દર્શાવાતા શબડો કોના દ્વારા તો ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો બરાબર છે એ પ્રમાણે ચિત્ર દ્વારા દર્શાવાતા શબ્દો તેમાં એક બે ત્રણ અને ચાર આજે આપણે શીખીશું હવે અહીં તમને ચિત્ર આપવામાં આવેલા છે બરાબર છે ચિત્રને આધારે તમે અહીં જોઈ શકો કે આ શું છે બરાબર છે ને તો જુઓ અહીં પહેલું ચિત્ર આપવામાં આવેલું છે એની નીચે એ ચિત્રમાં જે પ્રાણી હોય વસ્તુ હોય કે પક્ષી હોય બરાબર છે તો એના નામ સંસ્કૃતમાં આપવામાં આવેલા છે હવે જુઓ તો પહેલું ચિત્ર છે અને એની નીચે શબ્દ આપવામાં આવેલો છે વૃષભ બરાબર છે ને વૃષભ એટલે શું થાય તો ગુજરાતીમાં શું થશે બરડ બીજું છે તો તમે તો કહી દેશો કે હા ટીચર આ તો ગઢેડું છે બરાબર છે ને તો અહીં જુઓ સંસ્કૃતમાં એને શું કહેવાશે ગદર્ભઃ શું કહેવાશે ગડર્ભઃ ગદર્ભઃ એટલે ગઢેડો ત્યાર પછી જુઓ મેષઃ મેસ એટલે ઘેટું શું થશે ઘેટું ત્યાર પછી જુઓ ચિત્ર આપવામાં આવેલું છે નકુલહ નકુલહ એટલે શું નોળિયો શું થશે નકુલહ એટલે નોળિયો જે સાપને ખાઈ જાય ને એ બરાબર છે ને આપણે ડિસ્કવરી ચેનલ કે નેશનલ જીઓગ્રાફિક પણ આપણે જોયું જ હશે બરાબર છે તો આ નોળિયો છે નોળિયાને શું કહેવાશે સંસ્કૃતમાં નકુલહ ત્યાર પછી છે મયુરહ મોળ રહ એટલે મોર મોળને શું કહેવાશે સંસ્કૃતમાં મયુરહ ત્યાર પછી છે કાકહ કાકહ એટલે કાગડો હવે જુઓ તારું આપવામાં આવેલું છે બરાબર છે ને તારું તો બધાએ જોયું જ છે તારું છે તો તારું જે છે એને સંસ્કૃતમાં શું કહેવાશે તાલહ પછી છે દીપહ દીપહ એટલે દીવો ઘટહ ઘટહ એટલે ગળો થશે શું થશે ગડો ત્યાર પછી સર્પ સર્પ એટલે સાપ શું થશે સાપ મકર મકર એટલે મગર જો મગરને શું કહેવાય અહીં ફક્ત ક લખવામાં આવેલો છે અને ગુજરાતીમાં શું આવે ગગરપટીનો બરાબર છે ને તો મગરહ નહીં લખવાનું પરંતુ મ પછી ક આવશે મકરહ ઓકે મકરહ એટલે મગર પછી છે ડેડકો બરાબર છે ને ડેડકો તો જે ડેડકો છે ડેડકાને શું કહેવાશે મંડુકહ શું અંચાશે મંડુકહ મંડુકહ એટલે ડેડકો હવે આ જે બધા તમને નામ આપવામાં આવેલા છે બરાબર છે આ બધા અકારાંતવાળા પુલ્લિંગ શબ્દો છે તમે ગુજરાતીમાં શીખી ગયા ને પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસકલિંગ બરાબર છે ને કેવો કેવી અને કેવું તો આ બધા જે છે એ પુલ્લિંગ શબ્દો છે બરાબર છે અકારાંત દ્વારા જો અહીં વૃષભ અ આવ્યો છેલ્લે ગદર્ભ મેસ નકુલ મયુર કાક તાલ દીપ ઘટ સર્પ મકર અને મંડુક તો પાછળ અ આવ્યો હવે આ અ આવે છે બરાબર છે એ બધા પુલ્લિંગ શબ્દો છે અકારાંતવાળા બરાબર છે હવે તમને આ રીતે નહીં ખબર પડે તો તમે કઈ રીતના કહી શકો કે મોર કેવો ગઢેડો કેવો બળદ કેવો ટાળું બરાબર એ પ્રમાણે સાપ કેવો મગર કેવો દેડકો કેવો કાગડો કેવો બરાબર છે એ પ્રમાણે તમે અહીં વાપરી શકો કે અકારાંઠ પુલ્લિંગ શબ્દો તે આપણું જે આ ચિત્રપદાની એક છે એ આપણું આ બધા જ શબ્દો જે છે એ અકારાંઠ પુલ્લિંગી શબ્દો છે હવે ત્યાર પછી ચિત્રપદાની ટુ ચિત્રપદાની ટુ જે છે એમાં આપણને આ કારાંડ સ્ત્રીલિંગ શબ્દો આપવામાં આવેલા છે અહીં પાછળ શું અંચાશે આ હવે અહીં જુઓ ચિત્રપદાની બે એટલે કે ચિત્ર દ્વારા દર્શાવાતા શબ્દો બીજો ભાગ બરાબર છે તો અહીં જુઓ એક છોકરીનું ચિત્ર આપવામાં આવેલું છે અને અહીં શું લખ્યું છે બાલિકા આ આવ્યો છેલ્લે આ આવ્યો છે ને બાલિકા ઉટપીઠીકા લટા સ્થાલિકા બરાબર છે એ પ્રમાણે તો અહીં જુઓ એટલે તમને એમ ખબર પડે કે બાલિકા બાલિકા એટલે શું તો છોકરી તો છોકરી કેવી બરાબર છે ને તો અહીં ઘણીવાર બીજા બધા શબ્દો હોય છે એમાં પણ ચેન્જીસ થયેલા જોવા મળે છે બરાબર છે આ આપણું ગ્રામર છે એના માટે હવે અહીં આ અને ઈ બંને શબ્દો છે જો અહીં બાલિકા એટલે આ આવ્યો બરાબર છે હવે છે ઉત્પીઠી કા એમાં પણ આ આવ્યો એ પ્રમાણે અહીં શબ્દો આપવામાં આવેલા છે ત્યાર પછી લટા બરાબર છે ને હવે જો આપણે એનું ગુજરાતી સમજીશું તો બાલિકા બાલિકા એટલે છોકરી ઊટપીઠીકા શું અંચાશે આ ઊટપીઠીકા એટલે ટેબલ તમે જોઈ શકો છો ચિત્રમાં અથવા મેજ બરાબર છે ને ત્યાર પછી આ ચિત્ર આપવામાં આવેલું છે જુઓ અને અહીં શબ્દ છે લટા લટા એટલે વેલ કોઈ પણ વેલ વેલી તમે જોઈ છે ને એ ગમે તે વેલ હોય તો એને સંસ્કૃતમાં શું કહેવાશે લટા સ્થાલિકા સ્થાલિકા એટલે શું થાળી જેમાં આપણે જમીએ છીએ ત્યાર પછી છે પુષ્પાઢાની પુષ્પાઢાની હવે આમાં જો ઈ આવ્યો પાછળ છે ને ઢાની તો શું થશે ફૂલડાની શું થશે ફૂલડાની એનું ગુજરાતી બરાબર છે તો અહીં આપણે વાપરી શકીએ કે ફૂલડાની કેવી તો થયું ને સ્ત્રીલિંગ ત્યાર પછી અહીં જુઓ સાટિકા સાટિકા એટલે સાડી બરાબર છે જો આ સાડી છે સાટિકા એટલે સાડી તો સાડી કેવી તો થયું ને સ્ત્રીલિંગ ત્યાર પછી છે પેટિકા પેટિકા એટલે શું થશે પેટી ચટકા ચટકા એટલે ચકલી નદી નદી એટલે નદી જ થશે જો અહીં આપણે ચિત્ર આપવામાં આવેલું છે તો આ નદીનું ચિત્ર છે ત્યાર પછી છે ચૂલ્લી ચુલ્લી એટલે ચૂલો જો અહીં બધાએ ચૂલો જોયો જ હશે બરાબર છે ને પહેલાંના જમાનામાં ચૂલા પર જ રસોઈ કરવામાં આવતી હતી હવે અત્યારે એ તો ગેસ છે અને આ ઇલેક્ટ્રિક સગડી છે બરાબર છે તો ચૂલ્લી એટલે ચૂલો ત્યાર પછી છે ઘટી ઘટી એટલે ઘડિયાળ શું થશે ઘડિયાળ ઘટી પછી છે કુચિકા કુચિકા એટલે ચાવી બરાબર છે કુચિકા તો અહીં એનો જે ગુજરાતી શબ્દ શું થશે ચાવી ચાવી કેવી બરાબર ઘડિયાળ કેવી બરાબર છે એ પ્રમાણે અહીં આ બધા જે ચિત્રપડાની ટુ છે એ બધા જે શબ્દ છે એ આ કારાંઠ અને ઈ કારાંઠ સ્ત્રીલિંગી શબ્દો છે બરાબર છે એટલે ચિત્રપડાની જે ટુ છે એમાં સ્ત્રીલિંગી શબ્દો છે ત્યાર પછી આગળ જોશું ચિત્રપડા પદાની ત્રણ શું જોશું ચિત્રપડાની ત્રણ એટલે ચિત્રો દ્વારા દર્શાવતા શબ્દો ત્રણ નંબર બરાબર છે હવે ત્રણ નંબરમાં શું છે તો અહીં હું તમને જણાવી દઉં કે ત્રણ નંબરમાં અકારાંડ નમુ લિંગ શબ્દો છે કયા શબ્દો છે લિંગી શબ્દો છે કયા અકારાંડ જેમાં પાછળ અ આવે છે તો અહીં જોશું રત્નમ બરાબર છે રત્નમ એટલે શું રત્ન હીરો પછી છે છત્રમ છત્રમ એટલે છત્રી પુષ્પમ પુષ્પમ એટલે શું થશે પુષ્પમ એટલે થશે ફૂલ અહીં આપણે ફૂલ જોઈ શકીએ છીએ પુષ્પમ એટલે ફૂલ ઉરુકમ શું વંચાશે આને ઉરૂકમ ઉરુકમ એટલે પેન્ટ જે ભાઈઓ પહેરે છે બરાબર છે ને પછી છે ધનમ ધનમ એટલે અહીં રૂપિયો નહીં લેશું અહીં આપણને રૂપિયાનો સિક્કો આપવામાં આવેલો છે પરંતુ અહીં એ ધનમનો અર્થ રૂપિયો નથી થતો પરંતુ ધનમ એટલે શું ધન અથવા પૈસા પુસ્તકમ પુસ્તકમ એટલે ચોપડી બરાબર છે ત્યાર પછી છે લસુનમ લસુનમ એટલે શું થશે લસણ તમે ચિત્ર જોઈને તો કહી શકો કે હા લસુનમ એટલે લસણ પણ જો તમને ગુજરાતી શબ્દ આપવામાં આવેલો હોય અને તમારે એનું સંસ્કૃત લખવું હોય તો તમને તકલીફ પડે તો તકલીફ નહીં પડે એના માટે તમારે આ બધા જ શબ્દો યાદ રાખી લેવાના ત્યાર પછી છે સીવન યંત્રમ સીવન યંત્રમ એટલે શું સીવણ યંત્ર તમારે અહીં મશીન ઉપયોગ કરવાનો નથી બરાબર છે ને આપણે તો ઘરે મશીન હોય એટલે એમ કહીએ કે હા મશીન મશીન પણ એવું બોલવાનું નહીં સીવન યંત્રમ એટલે સીવણ યંત્ર ય યંત્ર વિમાનમ વિમાનમ એટલે વિમાન પછી છે લોકયાનમ લોકયાનમ એટલે કે બસ થશે શું થશે બસ જેમાં બધા લોકો મુસાફરી કરી શકે છે એને કહેવાશે લોકયાનમ એટલે બસ કૃષ્ણ ફલકમ કૃષ્ણ ફલકમ એટલે શું થશે કારું પાટ્યું જે આપણા ક્લાસરૂમમાં હોય છે ને બ્લેક બોર્ડ એને કહેવાશે સંસ્કૃતમાં કૃષ્ણ ફલકમ ઇંગ્લિશમાં કહેવાશે બ્લેકબોર્ડ ગુજરાતીમાં કહેવાશે કારું પાટિયું અને સંસ્કૃતમાં શું કહેવાશે તો કૃષ્ણ ફલકમ કૃષ્ણ ફલકમ ત્યાર પછી છે સકટમ સકટમ એટલે બળદ ગાડું સકટમ એટલે શું કહેવાશે બળદગાડું બરાબર છે હવે ત્યાર પછી આપણે જોશું ચિત્રપદાની ચાર ચિત્રપડાની ચાર એટલે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો ચાર નંબરનું જોશું આપણે તો અહીં જુઓ કે આપણને અહીં શબ્દ આપવામાં આવેલા છે ચિત્ર આપવામાં આવેલા છે બરાબર છે તો અહીં લખ્યું છે અકની શું લખ્યું છે અંકની બરાબર છે એને શું કહેવાશે લખવાનું સાધન લખવાનું સાધન છે ને અથવા કહેવાશે લેખની લખવાના સાધનને શું કહેવાશે લેખની અહીં આપણે બોલપેન કે પેન્સિલ એવું લખવાનું નથી પણ અકની છે એટલે એને શું કહેવાશે લખવાનું સાધન અથવા લેખની ત્યાર પછી છે ગ્રંથ ગ્રંથઃ એટલે ગ્રંથ આભૂષણમ આભૂષણમ એટલે શું થશે ઘરેણું શું થશે ઘરેણું ત્યાર પછી છે કર હવે તમને આ શબ્દ યાદ નહીં રહી કે કર યાદ નથી રહેતું બરાબર છે એટલે બેટરી થાય ને બેટરી બધાએ જોય જ હશે તો કર એટલે હાથ અને ડીપહ એટલે દીવો તો આપણે જે હાથમાં રાખીને જે ઉજાસ કરીએ એને કહેવાય બેટરી તો તમારે એ પ્રમાણે યાદ રાખવાનું કર એટલે કરડીપહ એટલે બેટરી ચમસહ શું છે લખેલું અહીં ચમ પાછળ બે ટપકા છે એટલે હ વંચાશે એટલે થશે ચમચો શું થશે ચમચો જો અહીં તમે ચમચી લખશો તો અહીં ખોટો શબ્દ પડશે પણ અહીં શું આવશે ચમચો ચમસહ ત્યાર પછી છે લવિત્રમ લવિત્રમ એટલે ડાટરદુ બરાબર છે ને અહીં ડાટરડાનું ચિત્ર આપવામાં આવેલું છે ત્યાર પછી છે અવકરિકા અવકરિકા એટલે કચરા પેટી બરાબર ત્યાર પછી છે સચિકા તો સચિકા એટલે શું થશે ફાઇલ પછી છે પીપીલિકા પીપીલિકા એટલે કીડી અહીં શું થશે એનો શબ્દ કીડી ત્યારબાદ છે ગણનયંત્રમ ગણનયંત્રમ એટલે ગણકયંત્ર અહીં આપણે કેલ્સી કે કેલ્ક્યુલેટર એવું લખવાનું નથી પરંતુ ગણનયંત્રમ એટલે ગણક યંત્ર શું થશે ગણનયંત્રમ એટલે ગણક યંત્ર થશે ત્યાર પછી છે દ્રોણી દ્રોણી એટલે ડોલ ડોલને શું કહેવાશે સંસ્કૃતમાં દ્રોણી અને ત્યાર પછી છેલ્લો શબ્દ છે પિજ્જહ પિજ્જહ એટલે સ્વિચ જો અહીં સ્વિચ આપણે દરરોજ આનો ઉપયોગ કરીએ છીએ બરાબર પિજહ એટલે સ્વિચ બરાબર છે તો આ આપણું ચિત્રપદાની એક બે ત્રણ અને ચાર અહીં પૂરું કર્યું અને તમને મેં જે સંસ્કૃતની નોટમાં જે લખવા માટે કહ્યું છે બરાબર છે એ તમારે સંસ્કૃતની નોટમાં તમારે લખવાનું રહેશે તો હવે આપણે આવતા પીરિયડમાં સંસ્કૃતમાં બરાબર જે આપણું ચિત્રપડાની જે છે તે આપણે સંસ્કૃતની સ્વાધ્યાયપોઠીમાં બોડીશું બરાબર છે અને તમારે આ જે લખો છો તેને તમારે યાદ પણ કરી લેવાનું રહેશે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આવતા પીરિયડમાં કરીશું જેથી તમે વધારે પડતું સમજી શકો બરાબર છે અહીં સાવ સહેલું જ આપવામાં આવેલું છે બરાબર હવે શું કરીએ કે આવતા પીરિયડમાં આપણે કરીએ